અમારા જેમ બે નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સીટ નક્કી હતી કે ક્યાંથી લડવાના છે, એ બે સીટ બદલવાના નહોતા. પણ ગુજરાતના મુખ્યમંત્રી એમની સીટ અગાઉથી જાહેર નહીં કરી. એ જો સાબરકાંઠા લડવા આવ્યા હોત મારી સામે તો હું રાજ્યસભા બી ન સ્વીકારત અને વડોદરામાં પણ ના આવે. પણ એમને એમની દ્રષ્ટિએ ગણાતી સલામત બેઠક, એમની દ્રષ્ટિએ, હું ફરી વાર એ શબ્દને અંડરલાઈન કરું છું, એમની દ્રષ્ટિએ જે નથી વડોદરાની બેઠક પસંદ કરી. અને કોંગ્રેસના પ્રમુખે મને કહ્યું એ વખતે તક મેં ઝડપી લીધી ને આજે આપ સૌની સામે છું, એમની સામે ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષના અહીંયા છું. થોડી વાત એમણે ચલાવેલી, નરેન્દ્રભાઈ નારાજ છે, નરેન્દ્રભાઈ નાઈ સાથે કંઈ એમને ટેકો નહીં મળે, પણ એવું કશું નહોતું. તે દિવસે એમણે સામે કરીને ફોન કરીને કીધું, મેં પણ એમને કહ્યું દેશની અને પ્રદેશની બંને નેતાગીરી એમની સાથે રહી અને આજે તમે જોઈ શકો છો કે વડોદરા કોંગ્રેસના તમામે તમામ કાર્યકરો ખૂબ ઉત્સાહ જોમ અને જુસ્સાથી આ ચૂંટણી લડવા માટે તમારી સમક્ષ છે, અહીંયા છે, કાર્યાલય ઉપર છે અને સાંજે 4 વાગે પણ મળવાના છે. આ વાત કર્યા પછી હું આજે આપની સમક્ષ અને આપના દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એમની પાસેથી સ્પષ્ટતા માંગુ છું, રાજનાથસિંહ પાસેથી, કે કોંગ્રેસના અમારા દેશના પ્રમુખ માટે મોદીના સમર્થક અને ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા એવા રામદેવે એમના માટે જે તાળકા શબ્દનો ઉપયોગ કર્યો છે એને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજનાથસિંહનું સમર્થન છે કે કેમ, એને વખોડી કાઢે છે કે કેમ, એમની સ્પષ્ટતા એમની પાસેથી માંગુ છું. રાજકારણમાં અને પ્રચારની અંદર એક જાતની શાલીનતા જળવાવી જોઈએ, એનો હું હિમાયતી છું. પરંતુ આ શાલીનતા એ એક પક્ષી ન હોઈ શકે. અમારા એક ઉમેદવારે